બાદ એમણે પોતાનું ઉદાહરણ આપ્યું પણ અહીંયા જો આંકડા ઉપર જોવા જઈએ તો લોકો કહે છે કે કેમ 75% નથી જેટલી પહેલાને લાભ મળે છે. સૌથી પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કથા કહી દઉં. કથામાં એવું છે, એક્ઝેક્ટ મને અત્યારે પકડાતું નથી, મેં જેટલું મેં સાંભળ્યું હતું એ કથામાં છે કે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે, કારણ કે હવે અમે જોબ્સ ઓછા થશે, કારણ કે જે બી રોબર્ટ્સ બોલો યા જે બી બોલું એ લોકો કામ કરશે, એટલે અમે જે પેલા શું કે હવે તો મજૂરીવાળા જોબ્સ બી ઓછા થશે. પહેલાં તો આપણને એવું હતું કે ઘરના મજૂરીવાળા જોબ, એક્ઝામ્પલ આપું છું રાઈટ. તમને કહું આમાં હજી તમે તો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં છો, હું તો કહું છું ગવર્મેન્ટ ઇઝ મિસ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ. જે અમારા સોફ્ટવેર બોલો યા સાયબર ક્રાઇમ બોલો યા સાયબર રિલેટેડ જે અત્યારે ખર્ચા રાખવા જોઈએ, બરોબર છે? કારણ કે હવે વોર્સ વિલ બી પ્લેડ, તમને ખબર છે ઓનલાઈન વોર્સો પ્લે થઈ રહી છે, બરોબર છે? ઓનલાઈન લોકોના, કારણ કે પ્રેક્ટિકલી બધું ઓનલાઈન થઈ ગયું છે, એટલે એના માટે અમે જ્યારે અમે સાયબર ક્રાઇમની કોન્ફરન્સીસમાં જઈએ છીએ ત્યારે અમે આ ડિસ્કસ કરીએ છીએ કે અનફોર્ચ્યુનેટલી આપણે ભલે બધું ડિજિટલાઇઝ, આપણે કહીએ છીએ કે ભાઈ 5 લાખ, અરે 5 વર્ષમાં અમે 1 લાખ વિલેજીસ ડિજિટલાઇઝ કરશું, એટલે ડિજિટલાઇઝ શું કરશે મને ખબર નથી, પણ મે બી લેટ અસ સે કનેક્ટિવિટી હશે, કારણ કે અમે અત્યારે 3 લાખ પ્લસ વિલેજીસની કનેક્ટિવિટી છે એવું માનીને ચાલુ છું. એટલે આ બધા કેસ માટે હજી તમે અગર જોવા જઈએ તો આ વખતે આખું સાયબર રિલેટેડ બોલો યા સાયબર ક્રાઇમ રિલેટેડ બોલો, કોઈ મને અલગ બજેટ દેખાતું નથી ને સેમ એ લોકો નાખશે એ બી મને ખબર નથી પડતી. અને બીજી વસ્તુ, પિનલ, આઈ વુડ લાઈક, આઈ વુડ રિક્વેસ્ટ